राज्यमां सोमवारथी शैक्षणिक सत्रनो प्रारंभ थई रह्यो छे ते पूर्वे सूरतना बजारमां पुस्तकों खरीदवा वालीओ दोड़ादोड़ी करता देखाया। कोरोना संक्रमणना कारणे पुस्तकोनो पूरतो स्टॉक हजु पण नथी आव्यो, उपरांत केटलाक धोरणमां अभ्यासक्रममां पण फेरफार थई रह्यो छे। नवा पुस्तकोनी पण खूब ज अछत छे। पुस्तकों वगर बाळको अभ्यास केवी रीते करशे ते मोटो सवाल छे। वालीओ बाळकोनुं भविष्य न बगड़े ते माटे पुस्तकों मेळवा आमथी तेम दोड़ादोड़ी करी रह्या छे, तो पुस्तक विक्रेताओ पण पूरतो स्टॉक न मळता परेशान छे। जी रीते हवे नवुं सत्र शुरू थवानुं छे त्यारे सरकार तरफथी जे केटलाक धोरणोनी अंदर जे केटलाक जे चोपड़ाओ छे ते फेरबदल करी छे, तेना कारणे जे स्कूलो शुरू थशे पण जे चोપડાઓ છે તે પૂરતા પ્રમાણમાં નથી, કારણ કે તેનો સ્ટોક જ નથી, છપાઈને નથી આવ્યા, તેના કારણે વાલીઓને અગવડ પડી રહી છે। જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં શહેરની અંદર લોકો છે તે પાઠ્યપુસ્તકો ખરીદવા માટે નીકળ્યા છે, પણ જે રીતે તમામ ધોરણોની અંદર ક્યાંક ને ક્યાંક આજે પુસ્તકોની અછત વર્તી રહી છે। આપણી સાથે દુકાનદાર છે, તેમની સાથે વાત કરીશું। પરિમલભાઈ, કઈ રીતની સ્થિતિ છે આખી? આવતીકાલથી સ્કૂલો શરૂ થઈ રહી છે, કેટલી અછત છે? પાઠ્યપુસ્તકોમાં દર વર્ષની જેમ આ વખતે પુસ્તકોમાં ફૂલ શોર્ટેજ છે, કોઈ બી ધોરણના પૂરા ચોપડા છે નહીં। ગવર્મેન્ટ તરફથી કોઈ પણ જાતનું સર્ક્યુલર પણ નથી કે કયા બદલાવાના છે, સ્પષ્ટતા નથી। પુસ્તકો બદલાવાના છે ખબર છે, પણ સ્પષ્ટતા નથી કે ક્યારે આવવાના છે, એટલે અમે કોઈ પણ ધોરણના પૂરા પુસ્તકો આપી શકતા નથી વાલીઓને। જે મળે તેનાથી ભણતર શરૂ કરવામાં આવશે। કેટલું નુકસાન કહી શકાય, કેટલી રીતની આગવડ પડી રહી છે? આગવડતામાં તો હવે પેરેન્ટ્સોએ કે આ કોરોના કાળમાં બી આટલા ધક્કા ખાવા પડે છે, તો હવે તમે જોઈ જ શકો છો અત્યારે। પેરેન્ટ્સો પણ સ્કૂલો કહે છે કે પુસ્તકો લાવો લાવો, એટલે પેરેન્ટ્સો બધે ફરે છે પણ પુસ્તકો છે નહીં। જોઈ શકાય છે કે વાલીઓ છે અહીંયા આવી રહ્યા છે, પુસ્તકો ખરીદવા અલગ અલગ દુકાનો ઉપર ખરીદી કરે છે, પણ પુસ્તકો જે પૂરતા પ્રમાણમાં નથી મળતા, તેના કારણે જે વાલીઓ છે તે પણ અટવાઈ રહ્યા છે। એટલે સરકાર તરફથી કોઈ પણ જે નિર્ણય લેવામાં આવે તે ચોક્કસપણે નિર્ણય અને તે નિર્ણયની આખરી તમામ જે વિગતો છે તે મેળવ્યા બાદ જ નિર્ણય લેવામાં આવતો હોય તેવો, તો લોકોએ અટવાની જે વારો ના આવે તેવી દુકાનદારો છે વાલીઓ પણ અપીલ કરી રહ્યા છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત।